আসসালামু আলাইকুম বা। ওয়ালাইকুম সালাম। જો বা, અમે માનીએ છીએ કે ઉપરવાળાની મહેરબાનીથી તમે અહીં આવ્યા છો, તો તમારે ત્રણ નમાજ ફાજિલની એટલે દુઆની નમાજ કે આભારની નમાજ વાંચવાની છે, ત્રણ નમાજ વાંચી લેજો એક જ વાર, બાકી તમારે ભણવું હોય તો ભણો, ના ભણો તો કંઈ નહીં। બીજી વસ્તુ, તમને આજે કેવું લાગે છે? સારું લાગે છે। આવ્યા ત્યારે નહોતું સંભળાતું? આવ્યા ત્યારે નહોતું સંભળાતું? હવે સરસ સંભળાય છે ને। હવે તો તમે પાછળથી આગળથી બહારથી બહુ સારું સાંભળો છો। થેન્ક યુ બા, તમે આશીર્વાદ આપો। અચ્છા સાહેબ, તમને કેવું લાગ્યું તમારા મમ્મી લઈને આવ્યા છો? મને એમના ફેસ પરથી ને એમની વાત પરથી એવું લાગ્યું કે ચમક આ ગઈ હે, ક્યા બાત હૈ, ખુશ હે ને આપ? ઠીક હૈ, ક્યા આશીર્વાદ દેના હૈ આપકો સર? બસ ऐसे ही मेरी मम्मी जैसे जो पेशेंट आपके पास आते हैं वो इतने यहाँ से इतना संतुष्ट होके जाए। थैंक यू संतुष्ट होके जाए। देखो मम्मी कितनी अच्छी है, सी हैप्पी हो। बहुत से लोग क्या होते हैं मालूम है, सुन ले तो भी हैप्पी नहीं होते हैं। मम्मी यू वेरी गुड, मैं बहुत सरस छू, गॉड ब्लेस यू। કંઈક સારા બે શબ્દો કહો, દુનિયાને સંદેશ મળે કે બહેરા સામે રોગ નથી કોઈ, બધા માણસો સાંભળી શકશે, કોઈ બી ઉંમરનો વ્યક્તિ। બોલો બોલો, સારું બોલો, સારું સારું કંઈ બોલો, એમ કે દુનિયાને લાગે કે સાચી વાત શું છે, એટલે કેવું બોલું, કંઈ બી એમ સારું બોલો, એમ કંઈ બી એમને દુઆ આપો। હા, બહુ મને બહુ સારું લાગ્યું તમારા અહીંયાથી આવવાથી, હું ખુશ થઈ ગઈ। હવે અલ્લાહ પાક તમને વધારે રુચિ આપે, તંદુરસ્તી આપે, અને તમારે આવતા જ રહે તમારા ત્યાં પેસેન્જર, ખુટ ના રહે કોઈ જાતની। બહુ બહુ સર બા, તમારા છોકરાઓની તમને સુખ મળે। અરે વાહ, થેન્ક યુ બા, થેન્ક યુ વેરી મચ, ગોડ બ્લેસ યુ।